એક્સક્લુઝિવ દર્શાવો માત્ર ન્યૂઝ કેપિટલ પર, કારણ કે સૌથી પહેલા આ સમાચાર વૈભવી આપણે દર્શકો સુધી પહોંચાડ્યા. અને એક એક તારના નામ જેમ જેમ આ કૌભાંડ થઈ રહ્યું છે અને આ આ જે વિગતો સામે આવી રહી છે તેની બિલકુલ કરી છે, આ સીધા દ્રશ્યો છે એટલે કાર્યવાહી છે તે હવે પૂરજોશમાં અત્યારે ચાલી પણ રહી છે, તેની શરૂઆત પણ કરી દીધી છે. પરશુરામ રોય કે હમણાં થોડી જ મિનિટો પહેલા તેમની સાથે આપણે વાત પણ કરી, પરંતુ તેમણે હવે તેમણે હવે શકંજામાં લઈ લીધા છે. બીજી એક મહત્વપૂર્ણ બાબત કે જીગર જેની ઉપર આપણે નજર કરીએ તો છે તુષાર ભટ્ટ છે, તેમનું રહેઠાણ તો વડોદરામાં બતાવતા હતા અને સાથે પરશુરામ રોય તેનું પણ રહેઠાણ છે તે વડોદરા ખાતે બતાવી રહ્યા છે, એટલે આ લિંક અહીંયા ચોક્કસપણે દેખાઈ રહી છે. થોડી જ વારમાં આપણે એ પણ સાંભળીશું કે જે પ્રમાણે જે કાર્યવાહી છે તે કરવામાં આવી, પરંતુ પરશુરામ રોયે શું નિવેદન આપ્યું તે પણ ન્યૂઝ કેપિટલ થોડી વારમાં આપણે બતાવશે. પરંતુ એસઓજીએ અત્યારે કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે. આ સીધા દ્રશ્યો વડોદરાના આપ જોઈ રહ્યા છો. એસઓજી અત્યારે જે પરશુરામ રોય છે તેની અટકાયત કરી લીધી છે અને હવે આગામી સમયમાં અનેક ખુલાસાઓ પણ થવાના છે. જીગર બિલકુલ, હવે જે એફઆઈઆરની કોપી છે અને એ પણ આપણે પહેલા બાઇટ સાંભળી લઈશું, પોલીસે કયા પ્રકારની કાર્યવાહી કરી તેની વિગતો આપીશું. પણ આપણી પાસે વૈભવી જે એફઆઈઆરની કોપી છે એની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ ઉલ્લેખ પણ આપણે જઈશું અને સૌથી પહેલા ફરીથી એ દ્રશ્ય પણ બતાવીશું કે જેમાં આરોપીને પરશુરામને ત્યાંથી ઉઠાવવામાં આવ્યો. પરશુરામ થોડી વાર પહેલા એ ના બોલતા હતા કે મારી કોઈ સંડોવણી નથી. આ ત્રીજા દ્રશ્યો, પરશુરામને પોલીસ એસઓજી લઈ ગઈ છે અને અટકાયત કરવામાં આવી છે પરશુરામની. પરશુરામ રોય ઉતરતી વખતે જ જે છે તે પરશુરામ રોય છે તેની જે છે તે અટકાયત કરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો કે હાલ એસઓજી પોલીસ જે છે તે તેમને અહીંથી લઈ જઈ રહી છે. એટલે કહી શકાય કે પંચમહાલની અંદર જે નામ ખુલ્યું હતું તે આરોપીને હવે અહીંયા આગળ ધરપકડ કરી લેવામાં આવી છે. આપણે એસઓજી ના જે પીઆઈ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ. સર, શું માહિતી મળી હતી અને અટકાયત કરી છે આરોપી વિશે તે વિશે માહિતી થોડીક જ વારમાં આપવામાં આવશે. આપ જોઈ રહ્યા છો કે હાલ એસઓજી પોલીસે જે છે તે આરોપીને જે છે તે અટકાયતમાં લીધો છે. જે પરશુરામ રોય છે તેની અટકાયત કરી લેવામાં આવી છે એસઓજી પોલીસ દ્વારા. એસઓજી ના પીઆઈ જે છે તે અહીં આગળ છે, આપણે એમની સાથે વાત કરીશું. સર, જુઓ હાલ હાલ જે આપ જાણો છો કે જે ગોધરા ખાતે જે નીટની પેપર બાબતે તપાસ ચાલી રહી છે એ બાબતે જે એક શકમંદ ઇસમ છે પરશુરામ રોય તેઓને હાલ ફતેગંજ એમની ઓફિસમાંથી હાલ એમને શકમંદ તરીકે અટકાયતમાં એસઓજીએ લીધેલા છે અને આગળની જે તપાસ છે એ એસઓજી પંચમહાલ જિલ્લાને અમે કરશું અને આગળથી જે પણ આગળની જે લીગલ કાર્યવાહી છે એ આપને માહિતી ચોક્કસથી શેર કરવામાં આવશે. હા જી, એ ચોક્કસથી અમે સાથે હતા અને સવારથી આ બાબતે સર્વેલન્સ ને અન્ય કામગીરી ચાલુમાં તપાસ અને પૂછપરછનો દોર વડોદરા એસઓજી કરશે કે પછી એને તમે હવાલે કરશો ત્યાં પંચમહાલ? જે આગળ જે પંચમહાલ પોલીસ આ બાબતે એકચ્યુઅલી તપાસ કરી રહી છે અને એ લોકો જ આગળની તપાસ કરશે અને એમને આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે એ એમના તરફ કરવામાં આવશે અને જે પણ આરોપીના શું રોલ છે એ બાબતે આગળથી સિનિયર અધિકારીઓ તરફથી આપણને માહિતી આપને આપવામાં આવશે. તમે શું કાર્યવાહી કરી છે? હાલ અમે માત્ર અને માત્ર જે એફઆઈઆરનું નામ છે એના આધારે આરોપીને અમે હાલ અરેસ્ટ કર્યા છીએ. બિલકુલ, આ હતા એસઓજીના પીઆઈ જે છે વિવેક પટેલ. તેઓ કહી રહ્યા છે કે પંચમહાલ પોલીસ દ્વારા તેમને માહિતી મળી હતી, માહિતીના આધારે જે વડોદરા એસઓજી છે તેમને જે આરોપી જેનું નામ આવી રહ્યું છે તેને પરશુરામ રોય તેને હાલ એસઓજી પોલીસે તેની ધરપકડ કરી છે અને તેઓ આગળ જે છે તે પંચમહાલ પોલીસને સોંપશે અને આગળની તપાસ જે છે તે પંચમહાલ પોલીસ કરશે. અંકિત ગુણસીકર, ન્યૂઝ કેપિટલ, વડોદરા.